દેવની જય. એ બધા બાળકો જય સ્વામિનારાયણ. હવે આપણો માતૃ પિતૃ વંદના મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે, તો માતા પિતાઓને નિવેદન છે, તેમની સાથે સાથે તેમના બાળકો પણ, બાળકો તમારા માતા પિતાને લઈ અને ખુરશી ઉપર પધરાવો, તમારા માતા પિતાને બેસાડો. અહીં પહેલી લાઈનથી શરૂ કરવામાં આવે અને એ ભરાઈ જાય ત્યારબાદ આગળની લાઈનો ભરવામાં આવે. તો શરૂઆતમાં બાળકો તમારા માતા પિતાને લઈને અહીંયા પહેલી જ લાઈનમાં આવી જાઓ. જેટલા જેટલા બાળકો સાંભળે છે એટલા એટલા પોતાના માતા પિતાને ગોતી આવે અને બેસાડે. માતા ડાબી બાજુ બેસે અને પિતા જમણી બાજુ બેસે. જલ્દીથી માતા પિતાઓ ગોઠવાવા માંડજો અને જે બાળકોના કેવળ માતા જ આવ્યા હોય અથવા કેવળ પિતા જ આવ્યા હોય તો તેઓ પણ એકલા બેસી શકે છે. જલ્દી બાળકો તમારા માતા પિતાને તેડી આવજો, ગોઠવાજો. આપણે માતૃ પિતૃ વંદના મહોત્સવ થોડા જ સમયમાં શરૂ કરવો છે. બાળકો માતા પિતાના ચરણમાં બેસી જાજો, ખુરશી પર તમારે નથી બેસવાનું, બેસી જાઓ. બધા પલાઠી વાળીને નીચે પૂજાની સામગ્રીઓ કાઢો. વાલીઓને એક નિવેદન છે કે જેઓ કેવળ એકલા જ આવ્યા છે, જેવી રીતે કે એકલા માતા અથવા એકલા પિતા આવ્યા છે, તો તે બે વાલીઓ સાથે ન બેસે, એક ખુરશી ખાલી મૂકી દે અને એની પાસેવાળી બીજી ખુરશીમાં જઈને બેસે. જે એકલા વાલીઓ આવેલા છે એ એકલા વાલીઓ બે વાલીઓ સાથે ન બેસે પણ એક ખુરશી ખાલી રાખી દે.
પૂજાની બધી સામગ્રી બાળકો તમારા પાસે આવી ગઈ છે? બાળકો પૂજાની સામગ્રી બધી આવી ગઈ તમારા પાસે? ઓકે, સરસ. જુઓ, પૂજાની સામગ્રી આપણી પાસે છે. બે હાર જોઈશે તમને, એક થાળી, એક વાટકો, ગ્લાસ, ચમચી, એક મિષ્ટાન, નેપકિન અને માચિસ. આમાંથી કાંઈ પણ વસ્તુ તમારી પાસે ઓછી હોય તો જણાવો હમણાં, જેથી કરીને પૂજનમાં તમને બાધ ના આવે. બધા બાળકો પાસે પૂજાની વસ્તુઓ પૂરી છે? કાંઈ પણ ઓછું હોય તો જણાવી શકો છો બાળકો. તમારી પાસે સ્વયંસેવકો આવી રહ્યા છે, એમને તમે કહી શકો છો. હાલો, બધા બાળકો બેસી જશે, ફોટા કોઈ નહીં પાડે. હમણાં ફોટા તમને અહીંયાથી મળશે. તમારી પાસે હાર, પુષ્પ, પાણી, ચોખા, કંકુ, છૂટા ફૂલ એ બધું જ આવી ગયું હશે. આરતી કોઈ પ્રગટાવશું નહીં, આરતી અમે અહીંયાથી આપશું. બધા જ બેસી જજો, વચ્ચે કોઈ ઊભા નહીં રહે. તમારી પાસે આરતી ન હોય તો આરતી આવે છે, વાટ, એ વાટ આપણે પ્રગટાવશું. નાડા છેડી આવી ગઈ હશે, એ પણ રાખશું. ચાલો આપણે પૂજનની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. અહીંયા કને ક્લિપ વાગશે, જે પ્રમાણે કે એ પ્રમાણે બધા જ આપણે કરતા આવશું. બધાની પાસે બધી જ વસ્તુ આવી ગઈ છે ને, તો અત્યારે પૂજનની શુભ શરૂઆત થાય છે. માતૃ પિતૃ વંદના મહોત્સવ પૂજન. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત માતૃપિતૃ વંદના મહોત્સવ. દરેક વિદ્યાર્થીઓ પોતાની નક્કી થયેલ જગ્યાએ આસન પાથરીને તેના પર બેસી જાઓ. સામે રાખેલ ખુરશી પર તમારા જમણા હાથ બાજુ માતા અને ડાબા હાથ બાજુ પિતાશ્રીને
બેસાડો. વહાલા બાળકો, સર્વપ્રથમ માતા પિતાના પૂજન માટેની સામગ્રી સુવ્યવસ્થિત રીતે ગોઠવી લો. એક થાળીમાં કંકુની ડબ્બી, ફૂલની પાંખડી, નાડાછડી વગેરે મૂકી દો. ચોખા વાટકામાં મૂકી દો. ગ્લાસમાં પાણી ભરી લો. ચમચી ગ્લાસમાં મૂકી દો. બીજી થાળી માતા પિતાના ચરણ પાસે મૂકી દો. થઈ ગઈ બધી તૈયારી? તો હવે આપણે જયનાદ સાથે માતૃપિતૃ પૂજનનો પ્રારંભ કરીશું. બધા જોરથી બોલજો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની. અથ ભગવત સ્મરણમ. બધા બે હાથ જોડી, આંખો બંધ કરી હૃદયમાં ભગવાનનું સ્મરણ કરજો અને શ્લોક બોલજો. શ્રીમદ શારદ પૂર્ણ ચંદ્ર વિલસત સ્મેરાનનામ શ્રી હરિ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચમાન મુરુધા તેશ્ચંદને કૌસુમે હારે શેખર પંક્તિભિશ્ચ હૃદયે શુક્લાંબરાં ચિંતયે. અથ પિતરો સ્મરણમ. વહાલા બાળકો, હવે હૃદયની અંદર તમારા માતા પિતાનું સ્મરણ કરો અને આ શ્લોકનું ગાન કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. અથ સંકલ્પ. હાથની અંદર પાણીની ચમચી ભરીને તેમાં બે દાણા ચોખાના તથા બે ફૂલની પાંખડી મૂકી જમણા હાથમાં પકડી રાખો અને હું જેમ સંકલ્પ કરાવું એ પ્રમાણે આપણે આગળ સંકલ્પ કરીશું. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રાહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભૂર્લોકે જંબુદ્વીપે ભારતવર્ષે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તકદેશે દેવબ્રાહ્મણાદિનાં સન્નિધો
અત્રાદ્ય શુભ દિને. તમારું નામ બોલજો. હવે અહીંથી જેમ બોલાય તેમ પાછળ બોલતા આવજો. મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ફલ પ્રાપ્ત્યર્થમ ચતુર્વિધ પુરુષાર્થ પ્રાપ્ત્યર્થમ વિદ્યા બુદ્ધિ બલ આરોગ્ય પ્રાપ્ત્યર્થમ ઇષ્ટદેવતા શ્રી સ્વામિનારાયણ ભગવત પ્રત્યર્થમ તથા ચ માતા પિતા ચરણકમલે પૂજ્ય ભાવ વૃદ્ધ્યર્થમ ચેપ્સિત ફલ પ્રાપ્ત્યર્થમ યથાશક્તિ યથા મિલિતોપચાર દ્રવ્યૈઃ માતૃપિતૃઋણ મુક્ત્યર્થમ માતૃપિતૃ પૂજન કર્મ અહમ કરિષ્યે ઇતિ સંકલ્પઃ. પાણી થાળીમાં મૂકી દો. અથ પાદ્યમ. માતા પિતાનો જમણો ચરણ થાળીમાં મૂકી પાણીની ચમચીથી ચરણ ધોવો. મંત્ર બોલાય ત્યાં સુધી માતા પિતાના ઉપકારને યાદ કરી ભાવથી ચરણ ધોવાના ચાલુ રાખો. ઉષ્ણોદકં નિર્મલં ચ સર્વસૌગંધ સંયુતં પાદ પ્રક્ષાલનાર્થાય દત્તં તે પ્રતિગૃહ્યતાં દત્તં તે પ્રતિગૃહ્યતાં. ઓમ પાદ્ય જલમ સમર્પયામિ. વહાલા બાળકો, હવે રૂમાલથી ચરણ લુઈને તમારા જમણા હાથની વચ્ચેની બે આંગળી ચરણામૃતમાં બોળી તમારી આંખે અડાડો. થોડા છાંટા તમારા મસ્તક ઉપર છાંટો. અથ ચંદનમ. હવે માતા પિતાના જમણા ચરણના અંગૂઠામાં કંકુનો ચાંદલો કરી ચોખા અને પુષ્પની પાંખડી અર્પણ કરો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. ઓમ ચંદનમ સમર્પયામિ. બધા જ બાળકો પોતાના સ્થાને ઊભા થઈ જશે. અથ વસ્ત્રમ. વહાલા બાળકો, તમને ત્રણ નાડા છડી આપેલ છે. તેમાંથી એક માતા અને એક પિતાના જમણા કાંડે વસ્ત્ર અર્પણ કરો છો એવી ભાવનાથી બાંધો અને એક મૂકી રાખજો. સર્વભૂષાધિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યમ. વાસસી પ્રતિગૃહ્યતાં. ઓમ વસ્ત્રોપવસ્ત્રે સમર્પયામિ. અથ ગંધાક્ષત.
વહાલા બાળકો, હવે માતા પિતાના ભાલમાં કુમકુમનો ચાંદલો કરી ચોખાથી પૂજન કરો. અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુમકુમાક્તઃ સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર ઓમ ગંધાક્ષત સમર્પયામિ. અથ પુષ્પમાલા. હવે આદરભાવથી માતા પિતાના કંઠમાં પુષ્પનો હાર પહેરાવવો. માલ્યાદીની સુગંધીની માલત્યાદીની વૈ પ્રભો મયાની તાની પુષ્પાણી ગૃહાણ પરમેશ્વર ગૃહાણ પરમેશ્વર. માતા પિતાના માથા પર ફૂલની પાંખડી ઉડાડી તેમને ફૂલડે વધાવો. ઓમ પુષ્પાણી પુષ્પમાલાં ચ સમર્પયામિ. અથ નૈવેદ્યમ. માતા પિતાના મુખમાં મીઠાઈ આપી ખૂબ પ્રેમથી જમાડો. શર્કરા ખંડ ખાદ્યાદિ દધિ ક્ષીર ઘૃતાદિભિ આહારેર ભક્ષ્ય ભોજ્યંશ્ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ઓમ નૈવેદ્યમ નિવેદયામિ. અથ નિરાજનમ. વહાલા બાળકો, માતા પિતાની આરતી ઉતારો. આરતીના શબ્દો ચાલુ થાય તેમ અગરબત્તી પ્રગટાવીને આરતીમાં જોડાઈ જજો.
निराजनम समर्पयामि। आरती माता पिता ने अर्पण करी, तमारा मस्तके चढ़ावो। अथ प्रदक्षिणा। विद्यार्थी मित्रों, तमारो जमणो हाथ माता पिता नी बाजू रहे ए रीते माता पिता ने प्रदक्षिणा करो। माता पिता ने प्रदक्षिणा करवा थी आखी पृथ्वी नी प्रदक्षिणा करवानू फल मळे छे अने पगले पगले पापोनो विनाश थाय छे। यानी कानी च पापानी जन्मांतर कृतानी च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणा पदे पदे प्रदक्षिणा पदे पदे। भूलो भले बीजू बधू माँ बाप ने भूलशो नहीं अगणित छे उपकार ऐना ए हवि सरशो नहीं माँ बाप ने भूलशो नहीं असै नमस्कार। हवे वज्रासन मा बेसी माता पिता ना चरण मा मस्तक मुकीने नमस्कार करो। गीतना शब्दों चालू रहे त्यां सुधी मस्तक चरणे मुकी राखो। दरेक माता पिता पोताना बाळक ना माथा पर जमणो हाथ राखी आशीष आप। अथ प्रतिज्ञा। माता पिता ना हाथ मा हाथ राखी प्रतिज्ञा करो। अहीं थी जे बोलाय ते बोलता आवजो। हे माता पिता, तमे मने जन्म आपी भगवान नी बनावेली आ अद्भुत सृष्टि ना दर्शन कराव्या। तमारा आ महान उपकार ने हूँ क्यारे नहीं भूलू। तमोए मारा सुख माटे तमारा सुखनो त्याग कर्यो। जगत में तमारा थी वधारे हितकारी मारू कोई नथी। आ वात ने हूँ हमेशा याद राखीश अने जीवन भर तमारी सेवा करतो रहीश। हे माता पिता, गमे तेवी विकट परिस्थिति मां पण तमे मारो त्याग नथी कर्यो, तेम हूँ पण जीवन मां तमारो क्यारे त्याग नहीं करूँ। आपना परिवार के पूर्वजोनी प्रतिष्ठा मान सन्मान अने आबरू ने ठेस पहुँचे एवं कोई काम हूँ हवे नहीं ज करूँ। हे माता पिता, हूँ क्यारे पण गुटका तंबाकू बीड़ी
જુગાર, દારૂ, વ્યભિચાર જેવા કોઈ પણ વ્યસનને નહીં જ કરું. હું મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટનો સદુપયોગ કરીશ, પણ દુરુપયોગ ક્યારેય નહીં કરું. જે સત્સંગ અને સંસ્કાર આપ્યા છે તે હું જીવનભર જાળવી રાખીશ. હવે આગળનો વિધિ માતા પિતા દ્વારા થશે. દરેક માતા પિતા પોતાના બાળકના જમણા હાથે નાડા છડી બાંધે. યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ વિબધ્નામી રક્ષમાચલમાચલ. બાળકના માથા પર ચોખા અને પુષ્પની પાંખડી છાંટી બે હાથ માથા પર મૂકી ભગવાનને પ્રાર્થના કરીને આશીર્વાદ આપવા. સર્વ ભવંતુ સુખિનઃ, સર્વ સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. હવે માતા પિતા પોતાના કંઠમાંથી હાર ઉતારી પોતાનો બધો જ રાજીપો બાળકને આપતા હોય તેવા હેતથી બાળકને હાર પહેરાવશે. પછી વહાલ અને પ્રેમથી બાળકના મુખમાં મીઠાઈ મૂકીને જમાડશે. મીઠાઈ જમાડ્યા પછી માતા પિતા અને બાળકો સૌ પોતાના સ્થાનેથી ઊભા થઈ જશે. હવે ભાવથી ભેટો, ગળે લગાવો, નાના બાળકોને કાંખમાં તેડીને ખૂબ વહાલ વર્ષાવો. હર્ષના આંસુઓ આજ ભલે ને વહી જાય, ભલે ને મસ્તક કે ખંભા ભીજાઈ જાય, પણ ભેટી લો આજ, મન મૂકીને, મન ભરીને મળી લો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થા તું, મહાહિત વાળી દયાળી જ મા તું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થા તું, મહાહિત વાળી દયાળી જ મા તું. તો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થા તું, મહાહિત વાળી દયાળી જ મા તું. ઘેરો વડલો એ કુટુંબ માં મારો રે મીઠો છાયડો છે મારા રેલો, એ ઘેરો વડલો ક્ષમાયાચના. બે હાથ જોડી ભાવ વિભોર થઈ
ગદગદ થઈ આંખમાં આંસુ સાથે માતા પિતાને પ્રાર્થના કરો. અહીંથી જેમ બોલાય તેમ પાછળ બોલતા આવજો. હે માતા પિતા, મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે, તમારી પાસે હઠપણ કરી છે. ક્યારેક તમને ગુસ્સો આવે તેવા કામ પણ કર્યા છે, તેમ છતાં તમે મને ખૂબ વહાલથી સાચવો છો, અતિ હેતથી મારું પોષણ કરો છો. હે માં, મારી ભૂલોને ભૂલી જજો. હે પિતાશ્રી, મને માફ કરી દેજો. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે નિશમ્મયા પુત્રોયમિતિ મમત્વા ક્ષમસ્વ પરમેશ્વર ક્ષમસ્વ પરમેશ્વર. વહાલા બાળકો, હવે માતા પિતાના ચરણોમાં મસ્તક મૂકીને નમસ્કાર કરો. હવે અહીં પૂજનનો વિધિ પૂર્ણ થાય છે, તો આપણે સૌ સાથે મળીને જયનાદ કરીશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની. ભલે ભક્તો, આરતી અને પૂજન એક અને બધું જ પૂર્ણ થયું છે, તો પોતપોતાનો સમાન છે, બધું જ વીટી લેશું અને આગળના ભાગમાં પુરુષો આવી જશે અને બહેનોના ભાગમાં પાછળ બહેનો જશે. એકદમ વ્યવસ્થિત રીતે લેજો. પાણીની ડોલ ભેગી લઈ આવજો એટલે પાણી એમાં નાખી દે. ઓકે, તો અહીંયા કને એક ગીત વાગે છે, જેના બાળકોને વાલ કરવો હોય એ વાલ કરી શકે છે. સામાન બધો લઈ લો, એની સાથે એક ગીત વાગશે. સામાન બધો જ લઈ લેશું, થેલીમાં નાખી દેશું. અમારા સેમસકો આવ્યા છે, પાણી ને ચોખા ને એમાં રાખી દેજો, અને ઘરે લઈ જવું હોય તો ઘરે લઈ જાજો. સાથે એક ગીત વાગશે, બાળકોને આપણે વાલ કરવો હોય તો જરૂર કરી લેશું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો.
નાથી મોટું કોઈ નહીં ભલે ને હોય જણધર કે જગદીશ સૌ કોઈ જમાવે શીશ અંબા આગળ હાલિયા ભગવત તો વજીને સૌ ભવ સાગર તરિયા અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા ભગવત તો વજીને સૌ ભવ સાગર તરિયા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા હે તારે કોણ ને ખેલવા મુક્તિ ન માગો તારાથી કરે દૂર ની ભક્તિ ન માગો હે તારે કોણ ને ખેલવા મુક્તિ ન માગો તારાથી કરે દૂર ની ભક્તિ ન માગો સુકા સુવાડે વિને પોડી પોતે પીડા પામુ પાંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહિત વાણી દયાણી જ માતું કામા સુવાડે બિને પોડી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટુ કોણ ખાતું મહાયત વાણી દયાળી જ માતું મહાયત વાણી દયાળી જ માતું મહાયત વાણી દયાળી જ માતું ભલે ભક્તો હવે થોડી વાર સભા કરવાની છે સંતોના આશીર્વાદ પણ મળશે એટલે સભામાં પુરુષો બધા જ આગળ બેસી આવશું બહેનો બધા પાછળ બેસશે નીચે બેસી શકતા હોય નીચે બેસશું વાંધો નહીં પુષ્પ ચાલશે ખરાબ નથી કાંઈ ભીનું થઈ ગયું હોય એને કપડાથી લૂછી નાખો જરીક આપણે બાળકો અહીંયા કને લેજીમના સરસ દાવ શીખ્યા છે લેજીમનો દાવ આપણે એક અહીંયા કને 3 મિનિટનો છે પણ બહુ જ સુંદર છે એને આપણે જોશું અને નિહાળશું વાલા યુવાનો શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવન વિલે પારલા આયોજિત માતૃ પિતૃ વંદના મહોત્સવ ખાસ આ નાના નાના અમારા ભૂલકાઓ જે દરરોજ નહીં પણ દર રવિવારે બાલમંડળમાં પધારે છે એ બાળકોનો નાનો કાર્યક્રમ હતો અદ્ભુત કાર્યક્રમ રહ્યો તો સૌ હું યુવાનોને વિનંતી કરીશ કે આગળ સભામાં આવી જાઓ બધા અહીંયા કને દરવાજા લાગે ઊભા છે એ બધા જ ભક્તોને વિનંતી કરીશ કે સભામાં આવી જાઓ આપણી સભા શરૂ થાય સભા બહુ લાંબી નથી કરવાની જ્યારે જેમ જલ્દી બેસશો એમ જલ્દી પૂરું થશે બધા જ યુવાનો દરવાજા લગે ઊભા છે બધા જ આવી જાઓ સભામાં બેસો બહુ જ મજા આવશે અમારા નાના નાના બાળકો હોવા છતાં આજે કોઈ કલ્પના ન કરે એવી વસ્તુ પણ અહીંયાથી શીખ્યા છે ભલે અઠવાડિયે એક વખત આવે પણ લગભગ જેટલી બાળકોની ઉંમર છે એ બાળકો પ્રમાણે અહીંયા કને શીખ્યા છે સંતો અને અમારા સંચાલકોએ બહુ સુંદર એમને દાવો શીખવાડ્યા છે ત્યાર પછી આપણે સંતોના આશીર્વાદ પણ લેશું એમની સાથે સાથે આપણા નાના નાના ભૂલકાઓ
એ આ વર્ષ દરમિયાન શું શું કર્યો છે એના પણ આપણે નાના મોટા વિડિયા અને ફોટા છે એ પણ જોવાના છે. તો આવી જાઓ બધા યુવાનો, કંઈ ઊભા નહીં રહે. આ બહેનોની સભામાં પણ યુવાનો છે તો હું વિનંતી કરીશ કે અહીંયા કને પધારશે, પાછળ ઊભા હોય તો પણ આગળ પધારો. શોભાને સભાને શોભારૂપ છે, બધા જ આગળ આવી જાઓ. નાના નાના અમારા બાળકો એ પણ આગળ આવી જશે. હેલો, અમારે આવી ગયા છે અમારા બધા જ વાલીઓને વિનંતી કરીશ કે સારી રીતે અહીંયા કને આપણે નિહાળશું. ચાલો હું વિનંતી કરું, બાળકો લગભગ તૈયાર થઈ ગયા છે. આવી જાઓ, બધા બેસી જાજો. ખુરશી ઉપર બેસી શકતા હોય ખુરશી ઉપર બેસજો, નીચે બેસી શકતા હોય નીચે બેસશું. કરતાલની સાથે વાલા ભક્તો, આ વખતે આપણે કરતાલુ લઈ આવ્યા છીએ. બાળકો કે સ્વામી ધૂન ભજન કરીએ છીએ પણ કરતાલ હોતો અમને બહુ મજા આવે, તો કરતાલ પણ સંચાલકો સંતોએ ગોઠવી આપી છે. તો અત્યારે કરતાલના દાવ રજૂ કરશે શ્રી ઘનશ્યામ બાલ મંડળના બાળકો. Thank you.
અનુરૂપ આપણે અહીંયા કને એક જ દાવ નાનો દાવ કરાવ્યો. લગભગ 3-4 દિવસમાં જે બાળકો દાવ શીખ્યા છે બહુ સુંદર કહેવાય. નાના નાના બાળકો હોવા છતાં આવા સરસ એને દાવ કરે અને ભગવાનને રાજી કરતા હોય છે. હું અહીંયાથી અમારા નાના નાના ભૂલકાઓને બોલાવીશ કે લગભગ ઘણા બધા સંસ્કૃતના શ્લોકો પણ શીખ્યા છે, સાથે સાથે ચોપાઈઓ ભક્ત ચિંતામણી હોય કે પછી ઘનશ્યામ લીલા હોય કે નિષ્કુળાનંદ કાવ્ય હોય એમની ચોપાઈઓ પણ શીખ્યા છે. એટલું જ નહીં, કોઈ કોઈ બાળકો તો અમારા વેદોના શ્લોક પણ બોલે છે, તો અદ્ભુત શ્લોક બોલે છે. અમે માત્ર એક નાનો મેસેજ મૂક્યો કે કોઈ બાળકોને શ્લોક બોલતા આવડતું હોય તો એક શ્લોક બોલી વિડીયો પાડી અને અમને મૂકશો, તો ધડાધડ આવીને જેમ તેમ વિડીયો આવી ગયો. એટલે આ બાળકો આપણા શીખે છે એ આપણે સૌને ખબર છે. તો હું જેને બાળકોને શ્લોક કે આવડતા હોય એને હું વિનંતી કરીશ કે અહીંયા કને પધારશે. અને આ અમારા સૌ વડીલો પધાર્યા છે, માતા પિતાઓ પધાર્યા છે, તો એને શ્લોક સંભળાવે કે અમારા બાળકો ખાલી અહીંયા કને આવી નાસ્તો પાણી કરીને ચાલી જાય છે એવું નથી, પણ સંસ્કૃતના શ્લોક પણ સુંદર રીતે બોલે છે. તો હું 2-3 બાળકોને વિનંતી કરીશ. તો હું બાળકોને જેને જેને શ્લોક આવડતા હોય એ બાળકો અહીંયા કને લાઈનમાં આવી જશે અને ક્રમશઃ બોલતા આવશું. અહીંને શ્લોક પૂરો થાય ને એટલે હાથ તાળીથી બાળકોને વધાવજો, બાળકોને આનંદ થાય. તો પધારશે બાળકો શ્લોક બોલવા માટે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ રોમ રમ ઓમ શ્રીમ થમ રીમ પત્રે પત્રે દેવાનમ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ કોમ ત્રીમ યોગપિ માત્માનમ રામ રમ ભગવતે ક્લામ મહાષ્ટ્રયોગ સિદ્ધિ માં પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ. ઓમ ઠં બમ એમ રામ યું ઓમ સ્વાહા. આવશે જેને જેને શ્લોક આવડતા હોય અહીંયા કને આવી અને લાઈનમાં ઊભા થઈ જશું આપણે, તો સુંદર રીતે આપણે એમને શ્લોક બોલાવી શકાય અને સમય પણ સાચવી શકાય. તો હું આપીશ બાળકને શ્લોક બોલશે. વામે યક્ષ સિતારાધા શ્રી યક્ષ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ હૃદય ચિંતય સરસ. જો હજી બોલતા મન મન આવડે છે અને સરસ શ્લોક બોલેલો. કેનો શ્લોક હતો ખબર હે તમને? ઘણા ને આવડતો નહી હોય પણ સુંદર શ્લોક બોલ્યા. આપીશું તમે વિદ્યા સીધા સકલા
गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। વાલીઓને આનંદ આવે કે અમારા નાના નાના બાળકો અહીંયા કને શ્લોક બોલે છે, તો એને આનંદ આપવા માટે અમે અમારી યથાશક્તિ અર્પણ કરીએ છીએ। તો પાર્વતીબેન ઉમેદભાઈ વેલજીભાઈ નિસર સહપરિવાર બાળકોને પોષણ માટે 2100 રૂપિયા આપે છે। બોલાવશો બાળકને। સજાનંદ સ્વામી મહારાજની જય। તમેવ માતા ચ પિતા ત્વમેવ તમેવ વંદુ સુખકાર મેવ તમેવ વિદ્યા તવિનામ પ્રભેવ ત્વમેવ સર્વમ અવધેર દેવ સુખલમ મમ દેશિતારામ રત કૃષ્ણ નિરમંગલ ભવ। સરસ જો, હજી આ 4 વર્ષના હશે બાળક, છતાંય એને સુંદર શ્લોક બોલી રહ્યા છે। જા સીતાનામ ચકલાર્તિયંત સદર્વ ભક્તિ લવિનમ નિજાત દાતા સુખાના મનજે ચિતાના તનોર્ધ કૃષ્ણમ તિરમંગલમ। સરસ, એને ક્યાં ગયા બીજા બાળકો આવડે છે? આવી જાઓ પ્રિયમભાઈ, એમને પણ સુંદર આવડે છે, બોલશે શ્લોક। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકેકનાથમ। સર સર પર સતર અમર તરયન સર કર કર વર ધર મેલ કરે હરિહર સુરય વરય ચરતિ મનહર પર વરયતિ ઉરાર કબરે નિરકત નર પ્રવર પ્રવગણ નિરજ નિકટ મુકુટ શિર સવર નમે ગણ રૂપત ફર ફર પત કુંગર રંગ પર સુંદર શ્યામ રમે શિર રંગ પર સુંદર શ્યામ રમે। સજાન સ્વામી મહારાજની જય। આપણે શર્મામાં નથી, પણ હું ઘણા વાલીઓને કહું કે શ્લોક બોલતા આવડે, સ્વામી શ્લોક કેને કહેવાય એ ખબર નથી અમને, તો કેમ શ્લોક બોલતા આવડે? એને અમારા નાના નાના બાળકો સંસ્કૃતના શ્લોક શીખે છે, એને ભક્તો આ ઘરમાં વાતાવરણ છે ને એ પણ પવિત્ર થાય છે। એટલે આપ સૌ બાળકો અહીંયા કને મૂકો છો, મૂકજો અને સંસ્કૃતના શ્લોકો અને ચોપાઈ શીખવાડશું। તો અત્યારે કાર્યક્રમ શુભ શરૂઆત કરી રહ્યા છીએ, તો પૂજ્ય એનાથી પહેલાં રામપ્રિયા સ્વામીને આપું, તો રામપ્રિયા સ્વામી જે કંઈ સૂચના હશે એ કહેશે। બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ। આ બાજુ પાછળ બહેનો ઘણા ઊભા છે, જરાક આ બાજુ આગળ જગ્યા હશે બેસી જાય, તો જે લોકોએ પોતાના બાળકોને ઘેંભવા માટે અહીંયા લાવ્યા છે એનો પ્રોગ્રામ આપણે 15 મિનિટ પછી કરશું। તો બધા બહેનોને વિનંતી કે આગળ અહીં જગ્યા છે ત્યાં બેસી જાય। અને ભક્તજનો, આપણી સભાની અંદર અત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા છે પ્રશાંત સાહેબ કરીને, કારણ કે અત્યારે ઓનલાઈન વધારે વધી ગયું છે, મીડિયા યુગ ચાલી રહ્યું છે, મીડિયા દ્વારા અને ઓનલાઈન દ્વારા ઘણા હરિ લોકો એમાં ક્યાંક ને ક્યાંક ચાતરી જાય છે ને ક્યાંક ને ક્યાંક ભૂલા પડે છે ને ક્યાંક છેતરાઈ જાય છે, તો એને નાનકરી એવી એમને માહિતી આપી છે। તો અત્યારે હું પ્રશાંત સરને કહીશ, અહીં આવે આઈએ આપ ઓર જો આપ ઇનકો સૂચના દેના હૈ ઓ દે સકતે હૈ આઈએ પ્રશાંત સર। સબસે પહેલે થેન્ક યુ, ઓર ગુરુજી ક્યાં બોલે મુજે સમજ ભી નહીં આયા, ક્યોંકિ ગુજરાતી મુજે તો આતી નહીં।
मैं आपको अभी जो साइबर क्राइम चल रहे हैं उसके बारे में एक 5 मिनट बोलने वाला हूँ, जो अपने माताओं के साथ बहनों के साथ ज़्यादातर हो रहा है। सबसे पहले वाला जो अभी साइबर क्राइम चल रहा है उसमें आपके मोबाइल पे एक SMS आता है कि आपके अकाउंट में कुछ पैसा क्रेडिट हुआ है, ठीक है, और उसी टाइम पे आपको एक फ़ोन आता है तो सामने वाला फ़ोन से बोलने वाला आदमी आपसे बोलता है कि आपके पिताजी ने या आपके भाई ने मुझे 2000-5000 रुपये दिया था और वो पैसा आपके अकाउंट पे सेंड करने के लिए भेजा बोला था, तो पैसा आया कि नहीं चेक करो। आप जाते हो, मैसेज देखते हो कि 20000-50000 रुपया आपके अकाउंट पे क्रेडिट हुआ है करके, पर मैसेज कहाँ से आया आप देखते नहीं। तो आप उसको बोलते हो कि भाई आपने, आपको तो मुझे 2000 ही भेजना था और आपने 20000 भेज दिया। तो सामने वाला इंसान बोलता है कि मैंने गलती से 10 ज़्यादा डाल दिया और 20000 आपके अकाउंट में आया, तो बाकी बचा हुआ पैसा मुझे जल्दी भेज दो। ऐसे आपको इमोशनल ब्लैकमेल करेगा, ठीक है। तो आप क्या करते हो, अपना मन तो सीधा रहता है, साफ रहता है, तो हम उसे वो बच्चे 18000 रुपये भेज देते हैं, या 5000 के बदले अगर वो 50000 भेजता है तो उसको हम 45000 भेजते हैं। तो 45000 या 18000 भेजने के बाद हमें पता चलता है कि भाई हमें उसने तो कुछ पैसा भेजा ही नहीं। बाद में हम जाके गूगल पे में या अपना मोबाइल बैंकिंग ऐप रहता है उसमें जाके चेक करते हैं, उसमें भी पता चलता है कि उसने कुछ पैसा भेजा नहीं। और बाद में उसके बाद जाके हम अपना SMS का इनबॉक्स चेक करते हैं तो वो SMS है ना, बैंक से नहीं आया होता है, वो उसी के नंबर से आया होता है। तो जब भी आपके अकाउंट में पैसा क्रेडिट हुआ है ऐसा कुछ मैसेज आता है तो सबसे विनती है कि पहले चेक कीजिए बैंक अकाउंट में, मतलब मोबाइल बैंकिंग ऐप रहता है उसी में से चेक कीजिए, या अपना गूगल पे अकाउंट रहता है गूगल पे से चेक कीजिए, कौन सा ही UPI ID है, UPI ऐप है उससे चेक करना है। दूसरी बात है, सबसे बड़ा क्राइम चल रहा है अभी और दूसरा इन्वेस्टमेंट फ्रॉड, जिसमें आपको बताया जाता है कि अभी कौन सा तो कंपनी का IPO लॉन्च होने वाला है और उसके पहले उसके शेयर्स एकदम पैसे के भाव में बेच रहे हैं, बट वो आपको एक एक लॉट में खरीदी करना होता है, जिस लॉट की कीमत रहती है 80000-90000-1 लाख रुपया, तो वो सब फेक है, उसके ऊपर कभी विश्वास नहीं करना है। क्योंकि जब भी उसमें लोग आप इन्वेस्ट करते हो उसमें ऐप में आपके अकाउंट में पैसा वो जो शेयर्स है वो क्रेडिट हुआ है वो भी दिखाता है, जब उसका IPO लॉन्च होता है उसके बाद में सब ज़ीरो होता है, तो तब जाके आपको पता चलता है कि हमारा ऑनलाइन फ्रॉड हुआ है। तो सभी ये बात ध्यान रखिए। उसके बाद और एक फ्रॉड रहता है टास्क फ्रॉड, जिसमें आपको बताया जाता है कि आपको बस कुछ नहीं करना है, एक व्हाट्सएप पे टेलीग्राम पे लिंक आएगा उसमें बोला जाता है कि आपको कुछ नहीं, हमारा जो वेबसाइट है उस पर जाना है, लाइक करना है, उसके स्क्रीनशॉट हमें शेयर करने हैं, उसके बदले में आपको कुछ पैसा आएगा। पहले 2-4 दिन आपको पैसा भी आएगा, 50 रुपया, 100 रुपया, 150 रुपया, 200 रुपया, तो आपका वो सामने वाले इंसान के ऊपर भरोसा बैठ जाता है। तो वो 2-4 दिन जाने के बाद वो आपके माइंड के साथ खेलता है, वो बोलता है कि अभी आपको इन्वेस्टमेंट टास्क पूरे करने हैं, तो उसमें अलग अलग टास्क दिए जाते हैं और उसमें भी सब टास्क दिए जाते हैं। तो उसमें क्या किया जाता है, आपको इन्वेस्ट पैसा इन्वेस्ट करने के लिए बोला जाता है। तो ध्यान रखिए, ऐसा इन्वेस्ट करने से 30-40% आपको बोलेंगे कि वो पैसा मिलने वाला है, आपको तुरंत मिलने वाला है, आधे घंटे में, 1 घंटे में, 2 घंटे में, ऐसा कौन सा भी पैसा मिलता नहीं। ये सभी बात ध्यान रखिए। अभी ये जो ऑनलाइन फ्रॉड है ज़्यादा से ज़्यादा चल रहे हैं। आप अगर किसी को भी ऑनलाइन पैसे ट्रांसफ़र कर रहे हैं तो ये बात ध्यान रखिए कि उस आदमी को हम पैसा भेज रहे उसे हम पहचानते हैं। सबसे पहली बात, क्या हम उसे जानते हैं, पहचानते हैं, तो पैसा भेजो। अननोन आदमी को पैसा भेजना नहीं है, ठीक है। कोई अगर बोलता है कि मैंने आपके अकाउंट पे पैसा भेजा है और वो दूसरे अकाउंट को ट्रांसफ़र करना है, मैंने गलती से पैसा भेजा है, भाई तुमने पैसा भेजा है तो उसको बोलो, गलती से भी भेजा है तो पुलिस नज़दीकी पुलिस स्टेशन में जाके कंप्लेंट करो, हम वहाँ पे आके जाके जो भी है वो बता देंगे। कोई भी बोलेगा आपका KYC करना बाकी है, आपका लाइट का कनेक्शन कट होने वाला है, किसी के ऊपर भरोसा नहीं करना है, कौन से भी अननोन लिंक पे कभी क्लिक नहीं करना है, ठीक है। और सबसे इम्पोर्टेंट, जो ऑनलाइन लोन ऐप रहते हैं, ऑनलाइन लोन ऐप,
उसे लोन कभी नहीं लेना है, ठीक है? थैंक यू। सरस भक्तजनों, आपने जागृत थई एना माटे आपने सामे थी आवीने आपने बोला, हम आपने सबने उनको आमंत्रण नहीं दिया है कि आप आइए और यहाँ बहुत लोग आएंगे उनको कुछ बताइए, लेकिन उन्होंने लगा कि यही मंदिर है तो मंदिर में कुछ फंक्शन चल रहा है तो चलो वहाँ भी भक्त लोग है तो भक्त लोग को बोल के आवे तो वो भी कहीं इसमें किसी के लपेट में ना जावे। नहीं तो क्या है, अभी ये सबको दिन में ही करोड़पति होना है, इसके लिए कुछ भी करते हैं, कोई कोई देखते नहीं है कि अभी मेरा भाई है मेरा दुश्मन है, किसी का भी कहाँ से पैसा मिलना चाहिए वहाँ से सब लोग पैसा पढ़ाने के लिए सब लोग गिरे हुए हैं। इसके लिए खुद खुद आभार आप आए और हमारे सब भक्त लोग को सूचन किए, तो बधाए जागृत था जो कारण के अत्यारे जागृति में कारण के आपने लालच तो बधाने पर लागे समझाने એટલે ખપેવા આમ હોશિયાર નહીં પણ આવી મોટી લાલચ આવે ને એટલે એની અંદર લેવાઈ જતા હોય, એટલે ખાસ કરીને બધા સજાગ રહેજો। આવો પ્રશાંત સર, સ્વામીજી આપકો પ્રસાદ કા પુષ્પ મારા પહેના કે આપકા અભિવાદન કરતે હે, આઈએ। ઠીક હે, ठीक है, आए आप, खूब खूब धन्यवाद, आते रहिए ये मंदिर पे। चलो भक्तजनों, आज पवित्र होरीनो दिवस है, होरीना दिवस नी अंदर जारे आम विश्रांति भवन ने अंदर बाल मंडळनी सभा चालू है, बहु संख्या नी अंदर बाळको लाभ रहे छे, एटला माटे संतो अने कार्यकर्ता हरिभक्तोए जे समारा संचालक हरिभक्तोए એવો સંકલ્પ કર્યો કે આપણે બાળકોને મંદિરની અંદર આવે એટલે ઘણા બધા એમને આપણે સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે શીખવાડીએ છીએ, પણ આજે લાવ્યું કંઈક શીખવાડી એટલા માટે માતા પિતૃ વંદન મહોત્સવ કર્યો। મહોત્સવની અંદર ઘણા બધા બાળકોએ ભાગ લીધા અને એના માતા પિતા પણ ઘણા બધા આવ્યા છે। ભક્તજનો, આ મંદિર દ્વારા વિશ્રાંતિપૂર્ણ દ્વારા તમારા બાળકોને એવા સંસ્કારો આપવામાં આવે છે કે ક્યારે પણ તમને ભવિષ્યની અંદર તમારા બાળકો ઉપર પૂરો ભરોસો હોય કે અમારા બાળકો ક્યારેય આઉટલાઇન ઉપર નહીં જાય એવા સંસ્કારો અહીંયા આપવામાં આવે છે, પણ એની પાછળ તમને થોડીક મહેનત કરવાની છે, કારણ કે ઘણા અમારી પાસે બાળકો આવે છે, પોતે બાળકો આવે છે અને એના મા બાપ અહીં બાળકોને મૂકવા આવે છે અને ઘણાને મા બાપ અહીંયા મૂકવા પણ નથી આવતા, એટલે તમારા બાળકોને મંદિર સુધી પહોંચાડવા એ તમારી જવાબદારી છે। સાથે સાથે મંદિરથી જે બાળક શીખીને આવે છે એ શીખેલું જ્ઞાન એના ઘરે મમ્મી પપ્પા પાસે શેર કરે, એ પણ મમ્મી પપ્પા એનો જે કાંઈ બાળક ત્યાંથી શીખીને આવે છે શું શીખે છે એને મમ્મી પપ્પાને જરાક બાળક પાસે ટાઈમ કાઢવો જોઈએ। બીજું, આજે હોળીનો દિવસ એટલે ઘણા બધા નાના નાના બાળકોને જે ગંભવાના છે એનું આયોજન છે, એટલે બંને પ્રોગ્રામ વતી અત્યારે હું અહીં સામેને કહીશ, શ્રી વિશ્રાંતિ ભવનના સંચાલક શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય સ્વામી એમને કહીશ કે આપ સૌને આશીર્વાદ આપે અને ત્યાર પછી આપણે જે જે બાળકોને ગંભારવાના છે એ બાળકોને અહીં સ્વામી દ્વારા પુષ્પહાર અને ચાંદલો અને બાળકને પુષ્પનો હાર પહેરાવી અને ત્યાર પછી બાળકોને ગંભવાની પ્રક્રિયા ચાલશે, તો અત્યારે અહીં હું બોલાવીશ સંચાલક સસગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય સ્વામી। અવતીર્યનિજાક્ષરાત્ પરાદિહ મૂર્ત્યાંબદરી વને સ્થિતઃ ભુવિ ભારત જીવ શર્મણે નર નારાયણ દેવ પાહિ માં। આપના સૌના ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભુજનગર નિવાસી શ્રી નરનારાયણ દેવ, મંદિરમાં બિરાજતા સ્વામિનારાયણ ભગવાન આદિક ભગવત સ્વરૂપો, સભામાં ઉપસ્થિત પૂજ્ય સંતો, આપ સૌ મોટી સંખ્યામાં પધારેલા નાના મોટા હરિભક્તોને આજના પવિત્ર હોળીના દિવસે સૌને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ। આજે હોળીનો દિવસ છે, હોળીની પણ બધા હરિભક્તોને શુભેચ્છા પાઠવીએ છીએ। આવતીકાલે ધૂળેટીનો કાર્યક્રમ છે, આપણા આરાધ્ય નરનાળ ભગવાન
એમનો પ્રાગટ્ય આવતીકાલે છે અને આવતીકાલે પણ આવો જ ઠાકોરજીના જન્મોત્સવનો પણ કાર્યક્રમ હશે. બીજું, વહેલા ભક્તજનો, ભુજ મંદિર સંચાલિત આપણું આ વિશ્રાંતિ ભવન, એ વિશ્રાંતિ ભવનની અંદર પૂજ્ય સંતો આપણા નાના નાના બાળકોને પોતાના બાળકો જાણી અને દર રવિવારે સત્સંગ શીખવાડે છે, સત્સંગના સંસ્કારો આપે છે અને એ સત્સંગના સંસ્કારો લઈ અને બાળકો દિવસે દિવસે આગળ વધી રહ્યા છે એનો તમને પણ બધાને આનંદ હશે. એક સમય હતો કે આજે જે આપણે માતા પિતાનું પૂજન કર્યું ને, એ આપણો સમય એક દિવસ એવો હતો કે દરરોજ આવી રીતે માતા પિતાને આપણે આદર આપવાનો હતો. પણ વચમાં જે કોઈ કારણ બન્યું હોય તે, નહીતર આવા કાર્યક્રમો આપણે કરવાની જરૂર ન હોય કે નાના નાના બાળકો એના માતા પિતાને પૂજન કરી અને એમને પગે લાગશે, આ આપણી રોજિંદી પ્રક્રિયાઓ હોતી હોય છે. તો આનાથી આપણે એવું લાગે છે કે આપણે ક્યાંક અવળે રસ્તે જઈ રહ્યા છીએ, આપણી પાસે દિશાનો અભાવ છે. આપણા બાળકો ભણે છે, જેમ જેમ ભણે છે એમ માતા પિતાથી ધર્મથી દૂર થતા જાય છે, વિમુખ થતા જાય છે. ખબર નથી પડતી કે સ્કૂલની અંદર એમને શેનું જ્ઞાન મળે છે, શું મળે છે ને એમને પોતાના જીવનમાં ઉપયોગી એવું કંઈ જ્ઞાન મળે છે એમને? આજના ભણતરથી બાળકોને શું ફાયદો છે? આજે 20,000, 25,000, 50,000 વર્ષની ફીસ છે, એ ફીસ લઈને બાળક ભણવા જાય તો તમને કંઈ લાગે રહ્યું કે અમારો બાળક કંઈ જ્ઞાન શીખી આવે છે? જે જ્ઞાન પોતાને કામ ના આવે, જે જ્ઞાન પોતાની ઓળખ ન કરાવે, એ જ્ઞાનનો શું મતલબ છે? પણ છતાંય આજે આપણે કોકના હાથમાં છીએ, શિક્ષા કોઈકની છે, બીજા જેમ કરે છે એમ આપણે કરવું પડે છે, આપણી મજબૂરી છે, બીજો કંઈ આપણે કંઈ કરી શકતા નથી. એટલે બીજો રસ્તો હવે બધો બંધ થતો જાય છે, પણ પૂજ્ય સંતોના મનમાં એવી ભાવના છે કે આપણે બધાએ ભારત દેશના છીએ, હિન્દુ ધર્મના અનુયાયીઓ છીએ અને આપણા સંસ્કારો છે, આપણે સાચવવા પડશે. નહીંતર એવું હતું એક દિવસ જમાનો ઉપનિષદ કાળની અંદર, 8 વર્ષનો બાળક થાય એટલે એમને ગુરુકુળમાં મૂકી દેવામાં આવતા, 12 વર્ષ સુધી એને વ્યાકરણ ભણવાનું હોય એટલે 8 ને 12 કેટલા થાય, 20 થઈ ગયા ને. હવે લગભગ 25 વર્ષ સુધી એમને બ્રહ્મચર્ય આશ્રમમાં રહેવાનું હોય અને પછી એમને એમના આચાર્ય હોય એમને પૂછે કે તારી વિદ્યા પૂરી થાય છે, હવે તમારે શું કરવું છે? હવે એમ કહે કે મારે હવે ગૃહસ્થાશ્રમમાં જવું છે, તો 1 વર્ષ એને માટે અલગથી રાખે ગુરુ એમને, અને પછી એમને શીખવાડે કે હવે તમે ગૃહસ્થાશ્રમ કેવી રીતે માનશો, ખબર તો ન હોય ને. આજે તમને ખબર ન હોય પણ ટીવી શીખવાડે તમને ખબર પડી જાય કે ગૃહસ્થાશ્રમમાં મંડાય, બરાબર ને? કોણ શીખવાડે તમને? ટીવી ને એક્ટરો શીખવાડે, એ પાછું કેવો હોય? એ વખતે ગુરુકુલની અંદર આચાર્ય શીખવાડતા કે તમારે હવે ગૃહસ્થાશ્રમમાં જવું છે તો તમારે આવી આવી રીતે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો છે. એટલે વાલા ભક્તજનો, અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ પર્યાપ્ત નથી, આ મનમાં રાખજો. ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય કે મરાઠી મીડિયમ હોય, જે કંઈ સ્કૂલની અંદર શિક્ષા મળી રહી છે એમાંથી આપણે કોઈ પણ ફાયદો નથી, આપણા પરિવારને પણ કોઈ ફાયદો નથી. પણ સત્સંગના માધ્યમથી જે કંઈ તમને મળે છે એ તમારા જીવનમાં, તમારા વ્યક્તિગત જીવનમાં, તમારા પરિવારમાં તમને એ કામ આવવાનું છે. એટલે ચોક્કસ તમારા બાળકોને આ મંદિરમાં મૂકજો. ખાસ કરીને તો ધન્યવાદ એને આપીએ કે પૂજ્ય સંતોને તો ઈચ્છા હોય જ, પણ બાળકો અને બાલિકાઓ નાની ઉંમર છે. તમને ખબર છે કે તમારા 2 સંતાનો હોય અને તમારે રવિવાર હોય અને આખો દિવસ તમને ઘરે રહેવાનું હોય તો તમારા બાળકો તમારા માટે બહુ ભારે થઈ પડે, સમજી ગયા ને? તમારે માટે 2 બાળકો છે, એ તમે ઘરે હો, તમારા ઘરવાળા ઘરે હોય અને તમારા 2 થી 3 સંતાનો ઘરે હોય તો તમને એને હાંચવા બહુ ભારે પડી જાય. પણ ધન્યવાદ છે
અમારા પૂજ્ય સંતો અને સંતોની સાથે જે બાળકોનું સંચાલન કરે છે એવા યુવાનો અને યુવતી બહેનો, એમને ખૂબ ધન્યવાદ છે. આખી સભાને કહીશ કે આજે આઠ આઠ વર્ષ, આઠ મહિના થયા પૂજ્ય સંતોના પ્રયાસથી આજે 100 થી 125 બાળકો આપણા મંદિરની અંદર રવિવારે આવે છે અને એ દરેક બાળકોને શીખવાડવાનું કામ, સંચાલનનું કામ, પ્રસાદ આપવાનું કામ, જે કંઈ વ્યવસ્થા આપણા આ પાલા મંદિરના યુવાનો જે સંચાલકો કરી રહ્યા છે, સંચાલિકા બહેનો કરી રહ્યા છે, એમને ખૂબ ધન્યવાદ આપીએ અને તાલીના નાદથી આપણે એમને વધાવી લઈશું કે પોતાના બાળકો જાણીને આ મુંબઈ વિલે પાર્લા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી કોઈ પણ બાળકો બાલિકાઓ આવે છે એમને પોતાના પુત્રની પેઠે જ એને વહાલ આપી અને શ્લોક અને કીર્તનો વગેરે અહીંથી શીખવાડે છે. વહાલા ભક્તજનો, બીજી જાજી વાતો કંઈ કરવી નથી, કરવામાં કરવા કરતાં કહેવા કરતાં આપણે કરીએ એ અગત્યનું છે. એટલે બસ અહીંથી અમારી વિનંતી જ છે કે આપણા સંતાનો આપણાથી વિખૂટા ન પડી જાય એને માટેના આ બધા પ્રયત્નો છે. પણ હવે મને જરી કેમ તમારે જરી પૂછવું છે, તમે કહેતા હો તો કહી દઉં, પણ તમારે જરી કરશો તો તમે સુખી થશો એ પણ ભેગી વાત છે. હવે જો જે જે બાળકો આમ, તમે બધા મા બાપ છો, તમારા છોકરા તમારી પૂજા કરી, તમને મજા આવી એમ, તમને કેમ એમ, તમને મજા આવી બરાબર? હવે કદાચ ને દર વર્ષે એવું થાય તો તમને ગમે ન ગમે? હવે આ સામે તો 12 પછી તો હશે નહીં, હવે અમે તમે 2-3 મહિના છીએ અમારા, પછી શું કરશો? સામીને કહેશો કે સામી રાખો ને મા બાપનું પૂજન, તો અમે અમારી પૂજા થાય ને એમ કહેશો, સંતો આવશે એને શું કહેશો, શું કહેશો, સંતોને કહેશો અમારી પૂજા કરાવો એમ? તો હવે જો એક એક મારો વિચાર છે કે આજકાલ તમારા દીકરાનો જન્મદિવસ આવે તે દિવસે તમે એમને ક્યાંક તો કાંઈક તો કરતા હશો ને, નવીન શું કરો છો એ કહો. હાલો, તમારા દીકરાનો જન્મદિવસ આવે તે દિવસે તમે તમારા બાળકો માટે શું કરો છો અને તમારો બાળક શું કરે છે? ફરવા લઈ જાઓ, બીજું બારે ખવડાવો, બીજું કેક કાપો, ઓ મારા વાલા, બીજું હે ગિફ્ટ લેડો, હા પછી બર્થડે પાર્ટી, હે બર્થડે પાર્ટી, કોક કોક કરે, તમે કરો છો? હજી નાનકડાઓ નહીં હજી. હવે જો એટલી જરીક મારી એવી ભાવના છે એવી કે જ્યારે તમારા બાળકનો જન્મદિવસ હોય ત્યારે એ બાળકને એમના માતા પિતાનું પૂજન કરી અને જન્મદિવસ ઉજવવાનો. તમારા બાળકનો જન્મદિવસ જે દિવસ હોય તે દિવસે તમારો બાળક તમારું પૂજન કરે, સપ્તઋષિનું પૂજન કરવાનું હોય તે દિવસે, લાંબી આયુષ્ય માગવાની હોય તે દિવસે. પણ અત્યારે આપણી દિશા ભટકી ગઈ છે, આપણે કેક કાપીએ છીએ. મારો બધાને અનુરોધ છે, પાર્લા મંદિરમાં સૌ પ્રથમવાર માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ થયો છે, હવે પછી બધાએ સંકલ્પ કરો કે કેકની સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ નથી. ઘણા એમ કહેશે કે અમે ઘરે બનાવીએ છીએ, તો ઘરે પણ શા માટે લાડવા બનાવો ને, તમે શીરો બનાવો ને, કેક જ શા માટે બનાવો? ચાકુ શું કામ લ્યો તમે? તમારા જન્મદિવસની વિશે મીણીબત્તી શું કામ તમે પ્રગટાવો અને પછી ઓલવી શું કામ નાખો? તમને કશી કોઈ વાતની ખબર નથી અને ટીવી વાળાએ કીધું અને એમને એમ તમે જાણી લીધું અને જન્મદિવસ આવ્યો એટલે ઈંડાવાળી કેક લઈ આવ્યા, જેટલો વર્ષનો થયો છે એટલી આપણે મીણબત્તી લઈ આવ્યા અને મીણબત્તી માથે ખોળી અને પછી આપણે એને પ્રગટાવી અને પછી હેપી બર્થડે ટુ યુ. 12 વર્ષનો થયો કે 8 વર્ષનો થયો, બધા વર્ષે એના પાણીમાં ગયા, ઓલવી નાખ્યો દીવો. સજ્જનો, આપણી આ પરંપરા નથી. ભલે તમને કદાચ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં તમને તમારા બાળકોને ભણાવવા પડે, ભણાવજો, પણ પરંપરા આપણી, સંસ્કૃતિ આપણી રહેવી જોઈએ. આજથી બધાએ સંકલ્પ કરો કે મારા ઘરની અંદર કોઈનો પણ જન્મદિવસ હશે ત્યારે હું કેક નહીં કાપું. કેક કોને માટે તમને ખબર છે? કેક એટલે વિદેશના લોકોને કોઈ દિવસ આખા વર્ષમાં એને મિષ્ટાન જમવા મળતું નથી, બ્રેડ અને સોડા સિવાય એની પાસે કોઈ આઈટમ જમવાની નથી.
યુરોપની અંદર જાઓ કે યુએસની અંદર જાઓ, સોડા અને બ્રેડ સિવાય એની પાસે કોઈ નવી આઈટમ નથી. હવે બધા બર્ગર અને આ બધું આવ્યું છે, બધું મેગી ને આ તે, એ કોઈ આઈટમ નથી કોઈ. એટલે એ લોકો શું કરે, દર વર્ષે એક બાળકનો જન્મ થાય તો જન્મદિવસ નિમિત્તે એક મિષ્ટાન બનાવે. તો મિષ્ટાનમાં શું હોય એની પાસે? કેક. અને કેક કાકે બનાવે અને તે દિવસે એ લોકો બધા ભેગા મળીને ખાય. તો હરિભક્તો, આપણે માટે રોજ જન્મદિવસ છે, આપણે કેકની કોઈ જરૂર નથી, સમજ્યા ને? હવે હવે પછીથી ખાસ જે બાળ મંડળના બાળકો છે એમના માતા પિતા જેટલા બેઠા છો, એને અમારી પ્રાર્થના છે, અમારી વિનંતી છે કે તમારા બાળકને સમજાવજો કે બેટા આજે તારો જન્મદિવસ છે, આજે વહેલા ઉઠવાનું છે, વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા કરવા માટે એક માળા વિશેષ કરાવજો, એને મા બાપને પગે લગાવજો, અને પછી દેશી ગાયનું ઘી તમારા ઘરની અંદર તમે વાપરો છો એ મંદિરમાં લઈ આવજો. અહીંયા ઠાકોરજી આગળ દીવો પ્રગટે છે, એ દીવામાં ઘી પૂરજો. એ ભગવાન આગળ જે પ્રકાશ કરશે ને, એ આપણા બાળકના હૃદયની અંદર પ્રકાશ કરશે. ભગવાનને જે દીવો પ્રકાશ કરે છે, એ દીવો છે હૃદયની અંદર પ્રકાશ કરશે. અને પછી ભગવાનના નામનો થાળ કરાવજો અને એ પ્રસાદી લઈ જાજો. અને પછી જે પાર્ટી કરો ને, એ પાર્ટીમાં એ બાળકોને લાડવાનો પ્રસાદ દેજો, કેકનો પ્રસાદ નહીં. આટલી અમારી વિનંતી છે બધાને. અને એમાં તમારા બાળકોના સારા સંસ્કારો જળવાઈ રહેશે, એટલે ખાસ એનું અનુસંધાન રાખજો. ભક્તજનો, બીજી જાજી વાત મારે નથી કરવી, પણ જેમ આજે આપણે માતા પિતાના પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે, એમ આવતી 2 અને 3 તારીખે આપણે એક શિબિર રાખી છે, અને એ શિબિરનું નામ છે આરોગ્ય શિબિર. ગઈ સભામાં મેં કહ્યું હતું, આપણે કથાવાર્તા નહીં કરી, એમાં આપણા પરિવારની અંદર કોઈ પણ એવો વ્યક્તિ નથી કે અઠવાડિયામાં કોઈ બીમાર ન થાય. નાના મોટા રોગો આપણા પરિવારમાં ઊભા જ છે, તો એને માટે આપણે ડૉક્ટરે જઈએ છીએ. ડૉક્ટરની ફીસ ઝાઝી હોય છે, અને એ બધી મેડિકલની દવાઓ આપણે ખાઈએ છીએ, એનાથી રિએક્શન આવે છે, વધારે બીમાર થઈએ છીએ. એટલે આપણી કોઈ પણ શરીરની બીમારી એનો ઈલાજ આપણા ઘરની અંદર છે, આપણા રસોડાની અંદર છે. આપણને ખ્યાલ નથી કે માથું દુખે છે, પેટ દુખે છે, તાવ આવે છે, તો એની દવા ડૉક્ટરે જ કરાય કે રસોડામાં જવાય? તો એનું માર્ગદર્શન આપવા માટે 2 દિવસની આપણે આરોગ્ય શિબિર રાખીએ છીએ. સાંજે 8 થી 10 નો કાર્યક્રમ હશે, એક સારા પ્રવક્તા અહીં આવશે, અને અહીંથી આપણે સવારે ઉઠી અને સાંજે સૂઈએ ત્યાં સુધી આપણો આહાર કેવો હોવો જોઈએ, આપણું ખાણું પીણું કેવું હોવું જોઈએ, અને એમાં પણ કદાચ ક્યાંક બીમારી આવી એનો શું ઈલાજ, એ પણ અહીંથી આપણને મળશે. એટલે ખાસ બધાને વિનંતી છે અમારી કે આવતી 2 અને 3 તારીખે સાંજે 8 થી 10 આ 2 કલાકના કાર્યક્રમમાં આરોગ્ય શિબિર રાખી છે. બધા હરિભક્તો આવજો અને સારું સ્વાસ્થ્ય મેળવજો. છેલ્લે જ્યારે મેં જેમ વાત કરી એમ આપણા મંદિરમાં ઠાકોરજી આગળ દીવો પ્રગટે છે. ઘણા બધા હરિભક્તોને ભાવના હોય એવી કે ભગવાનને માટે અમે ઘી લઈ જઈએ, પણ આજકાલ ઘી છે ને એ બહુ ચોખ્ખા આવતા નથી. આપણે વાપરવા પડે તો આપણે વાપરીએ છીએ, પણ ભગવાન આગળ આપણે જે દીવો પ્રગટાવીએ છીએ એ દીવો એનાથી સાત્વિક ઉર્જા પ્રગતિ હોય છે, અને સાત્વિક ઉર્જાના માધ્યમથી આવનાર ભક્તો ઉપર પણ સારી અસર પડતી હોય છે. એટલે સંતોએ એવું નક્કી કર્યું છે કે કોઈ પણ હરિભગતને ભગવાનને આગળ દીવો પ્રગટે છે એમાં તમારે ઘી જો તમારે અર્પણ કરવું હોય તો અહીંયા આપણે કાઉન્ટરમાં રાખશું. આપણી કચ્છની દેશી કાંકરેજ ગાયનું ઘી એ આપણે રાખશું અહીંયા કણે, અને અહીંયાથી લઈ ને તમે અર્પણ ભગવાનને કરો તો ઈચ્છાઓ તો કરી શકો છો, નહીંતર બજારનું તમે ઘી લઈ આવશો એ આપણે ભગવાનને અર્પણ કરવા દેશું નહીં, એટલી ખાસ વિનંતી છે. અને બની શકે તો તમે પણ જો દેશી ઘી લઈ શકતા હો ને તો એ લેજો, હાવ 250 રૂપિયાવાળું લેજો. માં સમજાય, 250 રૂપિયાવાળું ઘી નથી હોતું, એ લગભગ તો કચરો જ હોય છે, એટલે ખાસ અનુસંધાન રાખજો. અને કદાચ તમને જો લગભગ બધા બધા વાગડના બધા તમે છો, દેશમાં લગભગ તમારા બધા બાપાઓ હોય જ, તું જણે છે, દેશથી ઘી મંગાવી લો અને દેશથી ઘી દેશી ઘી ખાઈને તમારું જીવન વ્યતીત કરો. અને અહીંયાથી તમને લેવું પડતું હોય અને તમારી પાસે કોઈ રસ્તો નથી તો સંતોને કહેજો, સંતો મંગાવી દેશે દેશમાંથી, અને દેશી પ્યોર કાંકરેજ ગાયનું ઘી એ તમને અહીંથી મળશે. જે ભાવ હશે એ ભાવે તમને મળી જશે. પણ આગ્રહ રાખો, ભગવાને 2 પૈસા દીધા છે તો શરીરને બચાવવા માટે સારું આપણે ઘણીનું તેલ ખાઈએ,
અને દેશી ઘી એનો ઉપયોગ આપણે કરીએ તો બસ છેલ્લે હરિભક્તો જેમ મંદિરમાં તમે આજે આવ્યા છો એવી રીતે તમારે દર રવિવારે આવવાનું છે. ત્યાં ટેબલ મૂકેલી છે. આજે તમને જેમ તમારા બાળકો શ્લોક ગાય અહીંયાથી કીર્તન ગાય અને તમને જેમ મજા આવે છે એમ તમારા ઘરે પણ થોડોક તમે ટાઈમ તમારા સંતાનો માટે કાઢો. હિન્દીની પુસ્તિકા ત્યાં મૂકેલી છે. ઘર સત્સંગ સભા, ઘર સત્સંગ સભા છે એ તમારા પરિવારની સભા છે. તમે ચાર સંતાનો, બે માતા પિતા અને બે સંતાનો ભેગા થઈ અને ભલે 10 મિનિટ પણ એક વાત વાંચો, તમારા સંતાનોને જેમ નજીક થાવ એવો ખાસ અમારો અનુરોધ છે. જેને પણ પુસ્તક જોવતું હોય ત્યાંથી લઈ શકે છે અને ઘરની અંદર દરરોજ ન થાય દરરોજ તો દર શનિવારે, દર રવિવારે કોઈ પણ એક દિવસ સાથે મળીને સત્સંગ કરો, સાથે મળીને ભોજન કરો. એ જ આપણા પરિવારનું, પરિવારને માટે સુખાવહ છે. તો ભગવાનની પાસે પ્રાર્થના કરીએ. આપ સૌ વાગડના હરિભક્તો છો, મુંબઈ વેલેપાલા આ બાજુ અંધેરી સાંતાક્રુઝ જે જે વિસ્તારમાં રહેતા હો છો તમે આજે પધાર્યા છો, પ્રસંગે પણ તમે આવતા રહો છો, આવજો. આ પ્રસંગે જ્યારે પણ કોઈ પણ નાનું મોટું આયોજન હોય ત્યારે આપણો સહયોગ મળતો જ રહ્યો છે અને મળતો રહે. આપ સૌ નાનકડા બાળકોને પણ અહીં મૂકતા રહ્યો છો, મૂકતા રહેજો. ભગવાનની પાસે પ્રાર્થના કરીએ આપ સૌને મહારાજ સદબુદ્ધિ આપે અને આપણો જે ધર્મ છે એ તરફ આપણે પાછા ફરીએ એવું બળ આપણને સૌને આપે એ ભગવાનની પાસે પ્રાર્થના કરી અને મારી વાણીને રમોલો સહજાનંદ સ્વામી મહારાજની. સરસ વાલા ભક્તજનો, સ્વામીએ ખૂબ ભલામણ કરી છે તમને. આપણા જીવનમાં ઉપયોગ લાગે એવી ભલામણ છે. આપણે ગ્રહણ કરીએ તો ઘણો ઉપયોગ લાગે, પણ ઘણી બધી વસ્તુ એવી હોય છે આપણે કરવું હોય છે પણ મનાતું નથી, કારણ કે અત્યારે પ્રાચીન બધી સંસ્કૃતિ ભૂલાઈ ગઈ છે ને આધુનિક જીવન જીવી છે. એટલે આ બાજુ જે ઊભા હરી ભક્તોને વિનંતી કરું કે તમે ઊભા ઊભા થાકી રહેશો, તમે અહીં આવ્યા છો તો જરાક નાની ક્લિપ બતાવવાની છે તો અહીં આવીને બેસો. અંબાવી ભાઈ આવો, આ બાજુ આવો, અહીંયા બેસો, થાકી રહેશો. આવો હરિભક્તો બધા આ બાજુ આવી જાઓ. તમે અહીં મંદિરમાં પધાર્યા છો તમને ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ આભાર છે તમારો. પણ તમે અહીં આગળ આવીને બધા બેસો અને અહીંથી જે વિશ્રાંતિ ભુવનની અંદર જે બાળકો એક્ટિવિટી કરી છે અને બાળકો જે કંઈ અહીં એક્ટિવિટી કરે છે એની નાનકડી એક ક્લિપ તમને બતાવવામાં આવશે. તો અત્યારે અહીં શાંતિ, નીરવ શાંતિ બહેનોને કંઈ અવાજ ના કરજો. અત્યારે અહીં ક્લિપ રજૂ કરે છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ હરી સરસો હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહિત વાળી દયાળી જ માતું હાલો હાલો સરસ વાલા ભક્તો, હજી આ તો એ લાઇટો બંધ કરશો, થોડીક વાર લાઇટો ચાલુ ના કરો. હજી જોવાનું છે એ તો હજી આવે આપણે છે અહીંયા કને, એટલે લાઇટો બંધ રાખશું. લાઇટ બંધ કરી નાખો થોડી વાર. વાલા ભક્તો, આપણે અહીંયા કને વર્ષોથી બાલમંડળ ચાલુ છે અને ચાલુ રહ્યું છે અને ચાલુ રહેશે. વાલા ભક્તો, તમે બાળકોને મૂકવા આવો છો અને તમે પણ સાથે આવો છો તો મૂકવા આવજો.
હવે આ વર્ષમાં લગભગ ઘણા બાળકો એક્ટિવિટીઓ કરીએ છીએ, આપ સૌ ફોટા વિડિયા દ્વારા જોઈ પણ હશે. તો આ વર્ષમાં અમે શું શું કર્યું છે એના થોડા નાના મોટા વિડિયા છે અને ફોટા પણ છે, આપ સૌ અહીંયા કને જોઈ શકો છો. સૌથી પહેલાં તો આપણે બાળ રમત ગમત જોશું. અદ્ભુત બાળ રમત ગમતો થઈ છે. મોટા મોટા બોલો, આજે હજાર હજાર રૂપિયાના બોલ મળતા હોય એવા બોલો દ્વારા આપણે અહીંયા કને નાની નાની ગેમો રમાડી છે અને બાળકોને ખૂબ આનંદ આવે. એવું નથી હોતું કે બાળકો સત્સંગથી જ માત્ર રાજી થતા હોય છે, એટલે રમત ગમત રમાડીએ અને એનાથી પણ વિશેષ બાળકો રાજી થાય છે. બીજું જોઈએ તો બાળ સત્સંગ સભા, અદ્ભુત સત્સંગ સભાઓ થઈ છે. અહીંયા કને બાળકો આવે છે અને સભાઓ કરે છે. તો કઈ રીતે સભાઓ થાય છે એના પણ આ જો સંતો અહીંયા કને સાક્ષાત એણે આમ સ્કૂલમાં શિક્ષકો ભણાવતા હોય ને એમ અહીંયા કને સંતો પણ અહીંને બાલસભાઓ અહીંયા કને લે છે, સાથે બાલિકાઓ પણ એમની સંચાલિકાઓ છે એ પણ સભા લે છે, સાથે સાંખ્યોગી બહેનો પણ એ પણ હોય છે. એમની સાથે સાથે અમે એક આ વખતે નવું આયોજન કર્યું કે તમે બાળકો લગભગ બધા ક્લાસ જતા હો અને ક્લાસમાં ત્યાં શીખવાડતા હોય, સ્કૂલમાં એટલું બધું ભણાવે નહીં પણ ક્લાસમાં જઈએ તો ભણાવે, તો અમે સત્સંગ બાળ ક્લાસ એ પણ ચાલુ કર્યા. તો એનાથી અમને ખૂબ એવો ફાયદો થયો કે બાળકો અહીંયા કને આવે છે અને સારું એવું શીખ્યા. ચોથા નંબરમાં જોઈએ તો ભોજન પ્રસાદ, આજે બાળકોને માત્ર સત્સંગ કરવાની કે ભજન કરવાની મજા નહીં આવે પણ અહીંયા કને સંતોએ ખૂબ ખૂબ સારું એવું પીરસી અને સંતોને ભોજન પ્રસાદ પણ જમાડેલો છે, એટલે દરરોજ લગભગ રવિવારે કોઈ દિવસ ભેલ હોય, કોઈ દિવસ પૂડી શાક હોય, કોઈ દિવસ બટેક પૂવા અને દૂધ હોય, તો આ રીતે ભોજન પ્રસાદ પણ લઈ રહ્યા છે. વાલા ભક્તજનો, મેઇન વાત તો એ કહેવાય કે ભારત દેશ જે આજે વર્ષોથી ગુલામ હતો, રામ ભગવાનનું મંદિર અયોધ્યામાં આજે 5000 વર્ષ ત્યાં એ અટકેલું હતું, જ્યારે આપણે મોદી સાહેબે એ મંદિર પૂર્ણ કરી અને રામ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ ઉપલક્ષમાં આપણે અતિ અદ્ભુત એક સાયકલ રેલી કાઢી હતી અને એ સાયકલ રેલીમાં ઘણા બધા બાળકોએ ખૂબ એવો સારો ભાગ લીધો અને એણે ભારત દેશને જાગૃતિ કરી આપીએ એવી એક સાયકલ રેલી પણ નાની હતી. એમની સાથે સાથે પ્રભાત ફેરીઓ એવી અનેક પણ થઈ છે. એમની સાથે સાથે આપણા હિન્દુ તહેવારો, ભક્તો આપણે જોઈએ તો દરેક હિન્દુ તહેવારોમાં આપણે એવી સંસ્કૃતિઓ ભરેલી હોય છે કે હિન્દુ તહેવારો શા માટે, તો હું સૌથી પહેલાં બતાવીશ. અહીં આજો આ સાયકલ રેલી છે, લગભગ 60-70 બાળકો અમારા સાયકલ લઈને આવ્યા હતા. ખાલી બાળકોની, બાલિકાઓ કહે કે અમે પણ સાયકલ લઈને આવશું, તો બાલિકાઓની પણ સાયકલ રેલી અહીંયાથી હતી. દરેકની ધજા સાયકલમાં એક ધજા અને ધજાની સાથે બાલિકાઓ પણ અહીંયાથી સાયકલ રેલી કાઢી હતી. અદ્ભુત એમના ફોટા વિડીયાઓ પણ છે. એમની સાથે સાથે જઈએ તો આપણે ભારત દેશની સંસ્કૃતિ એટલે ભારત દેશના ઉત્સવો, તો ઉત્સવો અનેક પ્રકારના ઉત્સવો આવે છે, જેમ જન્માષ્ટમી, રામનવમી એવા પણ ઉત્સવો આવે છે. તો એ ઉત્સવોમાં અમે એક વિશેષ લીધો હતો, પતંગ ઉત્સવ, મકર સંક્રાંતિ. તો પતંગ શા માટે ઉડાડવી એ પણ ખાસ એને આપણે સમજવાનું હોય છે. તે દિવસે સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે, મકર રાશિમાં પ્રવેશ કરે એટલે જેટલું આપણું સૂરજની સામે જોવાય એટલી આપણી આંખ છે એ એકદમ તેજ બને અને ક્યારેય આંખના રોગો આવે નહીં, નિરોગી આંખ થાય છે. એના માટે અમે પતંગ ઉત્સવ કર્યો હતો અને બધા જ બાળકોને પતંગો પણ આપી હતી. અમારા અનેક જજમાનો પણ છે કે સ્વામી જેવી જેવા ઉત્સવ આવતા હોય, જેવું આવતું હોય એ પ્રમાણે અહીંને અહીંયા કને ઉત્સવો પણ કરે છે. એમની સાથે સાથે વાલા ભક્તજનો, રક્ષાબંધન, એક રક્ષાબંધન છે, રક્ષાબંધન હાથમાં બંધાઈ જાય એટલે એ બાળકની સુરક્ષા થઈ જાય, તો એ રક્ષાબંધન પણ અહીંયા કને સંતો ઉજવી હતી. સાક્ષાત બાળકોએ ભગવાનને રક્ષા બંધાવી, સૌના રક્ષણ કરતા કોણ છે, ભગવાન છે, એટલે બાળકોએ ભગવાનને રક્ષા બંધાવી અને પછી સંતોએ એ જ પ્રસાદીની રક્ષા બધા જ બાળકોને બંધાવેલી છે. એમની સાથે સાથે અનેક પ્રકારની અહીંયાથી ગિફ્ટો અને ઇનામો પણ દેવામાં આવ્યા છે. લગભગ દર રવિવારે અહીંયાથી નાના મોટા ઇનામો મળતા જ હોય, આ દર રવિવારે અમારા યુવાનો વાલીઓ સ્વામી અમારે આ દેવું છે, અમારે આ દેવું છે, અમારે આ દેવું છે. શરૂઆતમાં એવું બન્યું હતું કે પીપરના ગુણીને ગુણી ભરીને આવે, પછી સંતોએ મનાઈ કરી કે પીપરું આપણે નથી દેવાની. તો પછી બન્યું એવું કે સ્કૂલ બેગ હોય, પછી નોટબુક હોય, પેન્સિલ એ લઈને આવે,
સંતો એ મને કરી દર રવિવારે લઈ લઈને બાળકો અમારે થાકી પડ્યા, હવે શું કરવું? એટલે એના કારણે પછી સંતો એવું ગોઠવ્યું કે બે ત્રણ યજમાનો ભેગા થાય અને સારી એવી ગિફ્ટો પણ આપે. એની સાથે સાથે સત્સંગ પ્રવાસો, સત્સંગ પ્રવાસ પણ આપણે અહીંયા કને થયા છે. સંતો સાક્ષાત અહીંને ગાડી ભાડી લક્ઝરીમાં બેસી અને સત્સંગ પ્રવાસ પણ ત્યાં ગયા છે. અને સત્સંગ પ્રવાસમાં અનેક એક્ટિવિટીઓ, રમતગમત, સત્સંગ સભાઓ ત્યાં પણ કરીએ છે. એટલે આવા બાલ સત્સંગ પ્રવાસથી પણ બાળકોને ખૂબ ખૂબ આનંદ આવે છે. આ લક્ઝરીનો વિડીયો છે, તો સૌ અમારા નાના નાના બાલિકાઓ એ પણ કેશવ સૃષ્ટિમાં ત્યાં ગયા હતા, તો કેશવ સૃષ્ટિમાં વૃક્ષોનું સારી રીતે જતન થાય છે, ગાયોનું પણ સારી રીતે જતન થાય છે. તો એ છે આપણે બાલ સત્સંગ પ્રવાસ. એમની સાથે સાથે અદ્ભુત એક નવું આયોજન પણ ગોઠવ્યું હતું, વાલી સંમેલન. આ બધી જગ્યાએ વાલી સંમેલન થતા હોય, પણ આપણે અહીંયા કને ખાસ સંતો નાના નાના બાળકો સત્સંગીઓ છે, તો એના બાળકો તો આવે છે, પણ વાલીઓ કોઈ કોઈ મારા મૂકવા આવે, મૂકીને ભાગી જાય. પછી કોઈ કોઈ બાળકો તો ખાલી પોતે હાલ્યા આવે અને બસ સભા પૂરી થાય તો કોઈ લેવા આવે ને કોઈ ન પણ આવે. એટલે ખાસ વાલીઓ પણ આવે, તો એવું વાલી સંમેલન પણ કર્યું હતું. એમાં અનેક પ્રકારના નાના મોટા આયોજનો પણ થયા હતા, એ આપણે સમક્ષ દેખાય છે. ત્યાર પછી જોઈએ તો પંદરમી ઓગસ્ટ, પંદરમી ઓગસ્ટ એટલે ભારતનો સ્વતંત્ર દિન કહેવાય. તે દિવસે સ્વતંત્ર દિન થયો. આમ જોઈએ તો હમણાં સ્વામીજી વાત કરતા હતા, ખરેખર હજી આપણે સ્વતંત્ર નથી થયા. હો, આપણે દેખાય છે કે આપણે સ્વતંત્ર છીએ, પણ સ્વતંત્ર નથી આપણે. આપણે સ્વતંત્ર ક્યારે કહેવાશું કે આપણા પગ નિર્ભેર થશું, આપણે કોઈની આપણે જરૂર ન પડે ત્યારે આપણે સ્વતંત્ર થશું. પણ પંદરમી ઓગસ્ટ એ પણ ખૂબ બાળકો એમની સાથે પ્રભાત ફેરી બપોરના સમયમાં નીકળી અને પંદરમી ઓગસ્ટ પણ સારી રીતે આપણે ઉજવી હતી. એની સાથે સાથે ઉત્સવોમાં જોઈએ આપણે, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, કે પછી આપણે થોડા દિવસો પહેલાં જ આ વિશ્રાંતિ ભુવન થયું અને 25 વર્ષ પૂર્ણ થયા, તો એ 25 વર્ષ પૂર્ણ ઉપલક્ષમાં આપણે રજત જયંતિ મહોત્સવ એ પણ આપણે ઉજવ્યો હતો. તો સારી રીતે એમાં અમારા નાના નાના ભૂલકાઓ એને જે મોટા ન કરી શકે એ પણ અમારા નાના નાના બાળકોએ એને ભક્તોને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે અને ભગવાનને રાજી કરવા માટે આવા અનેક ઉત્સવો ઉજવેલા છે. ઉત્સવમાં જે જે આવ્યા હતા એ તો કહી ગયા કે આ બાળકો ક્યાંના બાળકો છે. એને સંતો કહે કે અમારા શ્રી ઘનશ્યામ બાલ મંડળના બાળકો છે. તો આવા અદ્ભુત આયોજનો ગોઠવેલા છે, તો એ આયોજનો આપણી સમક્ષ એને અહીંયા કને અમે યથાશક્તિ અનુસાર દેખાડ્યા છે. તો વાલા ભક્તો, એને ખાસ આપણે વિનંતી કે અમે અહીંયા રહી અને નાની સારી એવી બાળકો અને બાલિકાઓ, યુવાન અને યુવતીઓ એની એક્ટિવિટીઝ કરી છે. પણ જો એક નજર દે રહું તો વાલા ભક્તજનો, આનું સંપૂર્ણ હેડલિંગ છે ને અમારા આ શ્રી સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવન અવિલે પારલા એના સંચાલક શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય સ્વામી આમનું બધું જ સંપૂર્ણ હેડલિંગ કરેલું. એમની સાથે સાથે રામપ્રિય પણ એમની સાથે, પણ થોડુંક બન્યું હોય કે સ્વામી અમને આગળ કરે, સમજાય, એકો બનાવે ને મને પાછું એકો બનવાનું ગમી જાય, એટલે એવું નથી હોતું. પણ સંપૂર્ણ આનું હેડલિંગ, જે કંઈ કાર્યક્રમો થાય છે એ બધા જ કાર્યક્રમો અમારા પૂજ્ય અક્ષરપ્રિય સ્વામી અને રામપ્રિય સ્વામીને ગોઠવ્યા છે, એની અંડર રહી અહીંને અમે આ સંભાળ્યું છે. તો બસ અહીંને લગભગ આ બાળકો અને બાલિકાઓનો છેલ્લો આવો મોટો પ્રોગ્રામ હતો, તો લગભગ કદાચ થાય કે ન થાય, પ્રયત્ન કરશું થાય ખરા, પણ કદાચ ન થાય તો અહીંને વાલા ભક્તો રાજી રહેજો. બીજા મંડળો આવશે, સંતો આવશે, એ અમારથી વિશેષ કરશે. અહીંને તમે એને બધા જ સાથ દેજો, સહકાર આપજો અને ખાસ આપણા બાળકોને અહીંયાને મૂકજો. એ આપણે સમક્ષ નજર સામે દેખાય છે કે અમારા બાળકો સંસ્કૃતના શ્લોકો શીખી રહ્યા છે, સારી એવી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. તો આવીને આવી સંસ્કૃતિ મુંબઈમાં રહીને પણ જળવાઈ રહે, આ ઉપલક્ષમાં અમે ઘણી બધી જગ્યાએ ત્યાં ગયા, તો ઘણા બધા ઘર સત્સંગ સભાઓ પણ કરતા હોય છે. અમારો આ નાથાભાઈનો પરિવાર એ ઘરે બેસી દર અઠવાડિયે એક સત્સંગ સભા કરે છે. ઘણા બધા એવા છે કે સાંજની સાથે સમૂહ ભોજન પણ કરે છે. અમારો આ નરસિંહભાઈનો પરિવાર ખૂબ એવા સારા સત્સંગી છે, તો દરરોજ સાંજ પડે અને સમૂહમાં સાથે ભોજન કરે છે. તો આવા જો ઘર સભા, અમારી સંતોની એવી વિનંતી છે
કે ઘર સભા મંદિર ભલે છે પણ ઘરે એક વખત તો ઘર સભા થવી જોઈએ, થવી જોઈએ ને થવી જોઈએ. ઘર સભાના અહીંયા કને બુકો પણ છે, જોઈતી હોય લઈ જાજો. હિન્દીમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે, એટલે કદાચ નાના બાળકોને ગુજરાતી ન આવડતી હોય તો એ હિન્દી પણ વાંચી શકે છે અને ઘર સત્સંગ સભાઓ કરી શકે છે. ઘર સત્સંગ સભાથી ફાયદા આપણે શું થાય છે, એને પરિવાર આપણો એક થાય છે. એટલે આપણે આ સરસ અહીંને એવા અનેક આયોજનો થઈ રહ્યા છે, તો એવા આયોજનોમાં આપ સૌ બધા ભાગ લઈ રહ્યા છો અને વિશેષને વિશેષ ભાગ લેવાય એવી પ્રયત્ન કરજો, એવી ભગવાનની પાસે પ્રાર્થના કરીએ કે આપ સૌને એવું બળ આપે અને અમને પણ બળ આપે, બાળકોને પણ બળ આપે એવી ભગવાનની પાસે પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ. સરસ ભક્તજનો, તમે જે સ્ક્રીનમાં નિહાળી રહ્યા હતા, જે બાલમંડળની અંદર આવેલા જે બાળકો, એ બાળકો પોતાને ઘેર પોતાના માત પિતા સાથે જે વ્યવહાર કરી રહ્યા છે એ વ્યવહાર તમે નિહાળી રહ્યા હતા. જો તમને ઈચ્છા થાય કે મારો બાળક ઘરે આવી અને હું જ્યારે દુકાનમાં કામ કરીને આવું જરાક મારો પગ દબાવે એવું થાય, તો તમારા બાળકને તમે બાલમંડળમાં મૂકવો પડશે. કદાચ તમને એમ થાય કે મારો બાળક જેમ મોટો થઈ અને સ્કૂલની અંદર એની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ કરે એવો પ્રેમ એવો ન કરે ને એની માતાને એમ થાય મારી સાથે પ્રેમ રાખે, તો એની માતાને એની દીકરી અહીં બાલમંડળમાં લાવવી પડશે. સજ્જનો, આપણે એટલા બધા પૈસા કમાવામાં અચ્યા વચ્યા છીએ, કમાવો, ખૂબ કમાવો પૈસા, પણ આપણે પૈસા જેના માટે કમાઈ રહ્યા છીએ એ આપણું સંતાન છે, આપણું સાચો ધન સંતાન છે. જો સંતાન માટે આપણે ટાઈમ નહીં કાઢીએ તો પછી આપણે દુઃખી થવાનો સમય આવશે. બહુ ટાઈમ લઈ લેતા ભક્તજનો, આજે જે કોઈ હરિભક્તોએ પોતાના બાળકને અહીં હોલિકામાં જે ગેંભારવાના છે, એ બાળકના જે પરિવાર છે એમના હું નામ લઈશ, જે જે નામ લો પોતાના પુત્રને અહીં સંતો પાસે લાવે, સંતો એમને પ્રસાદીનો હાર તથા ઠાકોરજીનો પ્રસાદ અને ચાંદલો કરશે. ભક્તજનો, તમને ખ્યાલ હશે કે આપણે હોળીની અંદર દર હોળીમાં આપણે આપણા બાળકને ગેંભારીએ છીએ. એ શા માટે ગેંભારતા હશું, કદાચ તમને ખ્યાલ હશે એટલે ગેંભારતા હશું, પણ કદાચ કોઈને ખ્યાલ પણ નહીં હોય, કારણ કે એક પહેલેથી જ રિવાજ ચાલ્યો આવે છે એટલે ગેંભારી છે. પણ જે તમારા બાળકને હોલિકામાં દર્શન કરાવવા જાઓ ને, ત્યારે હાથ જોઈને પ્રાર્થના કરજો કે હે પ્રહલાદજી, જેવું તમને ભગવાન વિશે હેત હતું ને, એવું અમને પણ ભગવાન વિશે હેત અને ભગવાન વિશે અમારા બાળકમાં ભક્તિ પ્રગટ થાય ને એવી પ્રાર્થના કરજો. કારણ કે જે કાંઈ છે એ પ્રહલાદના આખ્યાનમાંથી જ આ હોલિકાનો એક હોલિકા ઉત્પન્ન થઈ છે. એટલે ત્યાં તમે તમારા બાળકને જ્યારે ભગવાન નારાયણ પ્રહલાદજીનું રક્ષણ કરવા માટે હોલિકાની અંદર આવ્યા છે અને પ્રહલાદજીનું રક્ષણ કરે છે ભગવાન, એટલે હોલિકાની અંદર ભગવાન અને ભગવાનનો ભક્ત પ્રહલાદજી એના દર્શન થાય અને એની પ્રાર્થના કરજો કે હે નારાયણ, અમારો બાળક પણ પ્રહલાદ જેવો તમારો ભગવાનનો ભક્ત થાય. અને જેમ પ્રહલાદજીએ પોતાના બાપે ઘણા બધા પ્રયત્ન કર્યા તો પણ બાપ સાથે ક્યારે વેર બુદ્ધિ નથી રાખી, એવી ને એવી અમારો બાળક અમારી સારી એવી સંભાળ રાખે અને ક્યારે પણ અમારી સાથે વેર બુદ્ધિ ન રાખે એવી સૌ પ્રાર્થના કરજો. તો હાલો વરણીવે શરમણીય દર્શનમ મંદહા સરોચિરાનાભુજમ પૂજિતમ સુનરોતમે બુધા ધર્મનંદનમ વિચિંતે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ સંતો તથા દરેક હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, આજનો દિવસ હોલિકાનો દિવસ છે અને સંતો બહુ અથાગ પ્રયાસ કરી અને નાના નાના બાળકો માતૃપિતૃ વંદન મહોત્સવ, આવો જ ઉત્સવ અમારે સોમવારે કાંદિવલીમાં મંગળવારે રાખ્યો હતો. દરેક બાળકો જે બાલમંડળમાં આવે છે એ બાળકોનું ભવિષ્ય આ સંતો દ્વારા એમને સારા સંસ્કાર આપવામાં આવે છે અને આપણે બધાએ જોયો જ છે કે સંતો કેટલી મહેનત કરે છે. આ સંતો છે ને ભક્તો, આ આપણા સંતો છે. આપણે કચ્છ વાગડના છીએ, સ્વામિનારાયણ ભગવાને આપણા માટે નરનારાયણ દેવ પધરાવીને આપ્યા છે કચ્છ માટે. આ કચ્છના જીવાત્માને ક્યારે પણ કાંઈ પણ નાની મોટી મુશ્કેલી આવે તો ભગવાન સ્વામિનારાયણ કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે નરનારાયણ દેવની પાસે આવજો,
આ સંતો છે એ સંતોને તમે મળજો, તમારે નાની મોટી કાંઈ પણ તકલીફ હોય, શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય, આ નરનારાયણ દેવ છે એ ભરતખંડના રાજા છે, એ સ્વામિનારાયણ ભગવાન આપણને રાજા આપી ગયા છે, અને રાજાની પ્રજાને ક્યારે કોઈ દિવસ દુઃખ હોય ન હોય, કારણ કે સાક્ષાત નરનારાયણ દેવ બિરાજમાન છે, અને એ આ નરનારાયણ દેવના સંતો છે. ભક્તો એટલો વિચાર કરજો, આ જે સંતો છે ને, આ સંતો એ પોતાનામાં નહીં જોડે, એ ભગવાનમાં આપણને જોડશે. હજી અમુક માણસોની એવી માન્યતા છે કે સ્વામિનારાયણના સાધુ પોતાનામાં જોડે, પણ એ પોતાનો ક્યારે નહીં કરે, એ દેવનો કરશે. કાંઈ પણ હશે તો આ તો આ દેવને દેવની પાસે જા, માનતા લે, તારું કામ થઈ જશે. આ સંતો ભક્તો રાત દિવસ મહેનત કરે છે, રાત દિવસ જોયા વગર. તમે વિચાર કરો, આપણે આપણા બાળકોને ન સંભાળી શકીએ, એ આપણા બાળકોને સંભાળે છે, નકા એમને શું જરૂર છે આપણા બાળકોને સંભાળ રાખવાની? હે, આપણે આપણે એને કાંઈ પગાર આપીએ છીએ? એ ખાલી એટલા માટે કે અમારા કચ્છના હરિભક્તો એનો વહીનો જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એનો બાળક છે ને એને કામ આવે, હો એનો બાળક એને કામ આવે. અત્યારે આપણે જોઈએ છીએ દુનિયામાં કેવું ચાલે છે, માતા પિતાનો બાળક છે ને જ્યારે જ્યારે માતા પિતાની ઉંમર થાય છે ને ત્યારે માતા પિતાની કેવી હાલત હોય છે અમુકની, તમે વિચાર કરો. આ આપણા માતા પિતાની, અમારા હરિભક્તો એમની આવી ખરાબ હાલત ન થાય એના માટે અત્યારથી નાનપણથી બાળકોને સંસ્કાર આપવામાં આવે છે. ભક્તો આ સંતોનો તો બહુ અથાગ પ્રયાસ છે, રાત દિવસ જોયા વગર. અને ભક્તો આપણે, તમે વિચાર કરો, આપણી યુવક મંડળની સભાઓ ચાલે છે અલગ અલગ એરિયામાં, અમારે કાંદીવલીમાં, અહીંયા પારલામાં જ્યાં જ્યાં સભા થતી હોય ને ત્યાં આપણે જવામાં બહુ મોટો ફાયદો છે. હો, જવામાં જ્યાં ફાયદો છે, હું તો ઘડી ઘડી એ વાતને યાદ કરું, આપણા મહંત સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી વચન આપીને ગયા છે. ભક્તો આપણે આપણી જિંદગીમાં આપણે ક્યાંય એવું મોટું ભજન ભક્તિ કે કાંઈ કરી નથી શકવાના, પણ એ હરિસ્વરૂપ સ્વામી કહી ગયા છે કે હરિભક્તો જ્યાં તમારા એરિયામાં જ્યાં અઠવાડિયામાં જ્યાં સત્સંગ સભા થતી હોય ને ત્યાં તમે હાજરી આપજો, અને જો એ તમે સત્સંગ સભામાં હાજરી આપશો ને તમારો અંત સમય આવશે ને ભક્તો, તો સ્વામી કે હું ભગવાન સ્વામિનારાયણને લઈને તમને તેડવા માટે આવીશ. આનાથી મોટી ગેરંટી કેવી જોઈએ? આપણે તો આપણી જિંદગીમાં કાંઈ ભજન ભક્તિ નથી કરી અગવાના, પણ આવા સંતોના આશરે એક ખાલી અઠવાડિયાની સત્સંગ સભામાં જો તમે જોડાઈ જશો ને, ભલે આવડે ના આવડે કાંઈ નહીં, તમારી હાજરી ખાલી હોવી જોઈએ, એ સ્વામી અક્ષરધામમાં બેઠા બેઠા જોવે છે. મારો કચ્છનો દીકરો આ સભામાં હાજર થયો એની જવાબદારી મારી, એનો અંત સમય આવશે, ભગવાન સ્વામિનારાયણ કદાચ નહીં આવે ને તો જોરા જોડે ભગવાનને કહેશે, પ્રભુ મેં વચન આપ્યું છે તમારે હાલવું પડશે આને તેડવા માટે. એ આપણને ભગવાનના ધામના અધિકારી આ સંતો આપણને બનાવવા માટે આવ્યા છે, આમને બીજું કાંઈ નથી. આ એના બંગલા બહુ મોટા છે, આ બેઠા બેઠા આખી જિંદગી ખાય ને તો ખૂટે એમ નથી, પણ આપણા માટે રાત દિવસ મહેનત કરે છે કે અમે હરિભગતનો દાણો ખાઈએ છીએ, રોટલા ખાઈએ છીએ ને, તો એ હરિભગતના રોટલા કાંઈ વેડફાઈ ન જવા જોવે, એ હરિભક્તોને પણ કાંઈક એના જીવનું કલ્યાણ થાય, એમના દીકરાઓને દીકરીઓને સંસ્કાર મળે, એના માટે આ સંતો અથાગ પ્રયાસ કરે છે. ક્યારેક તમને સમય મળે ને ત્યારે ભુજ મંદિરનો તમે ઇતિહાસ જાણજો, ભુજ મંદિરના સંતોનો તમે જોજો, ભુજ મંદિરમાં જાજો, આંટો મારજો, ભુજ મંદિરમાં જાઓ તો સંત નિવાસમાં જોજો, અહીંયાના રહેવાના કેવા કેવી જગ્યાએ હું છે, તમે જરા જાજો તો ખરા, તમને ખબર પડશે. આ તો આપણને શું ખબર ન હોય એટલે આપણે કહી સ્વામિનારાયણના સાધુ આમ તેમ, પણ એકવાર જવા જેવું છે, તમે જોજો. અને આ સંતો છે ને એ ભગવાનમાં જોડશે, પોતાનામાં નહીં જોડે, એટલે આપણા જીવાત્માનું કલ્યાણ પણ થશે, આ લોકમાં પણ આપણે સુખી થશું, અને આ દેહને અંતે પણ આપણે સુખી થશું, એવા સંતો ખૂબ પ્રયાસ કરે છે. માટે ભક્તો આપણે બધાએ, આપણે કચ્છ વાગડના છીએ, આ વાગડના સંતો એટલે આપણા સંતો, એ આપણી જવાબદારી છે. આ સંતોની આપણા પ્રત્યે જવાબદારી કે અમારા વાગડનો એક, કચ્છ વાગડનો એક જુવાન રહીને જાય, ભગવાન સુધી પહોંચાડવા માટેની જવાબદારી એમની છે, પણ આપણે એમની તરફ થોડુંક આગળ આવવું પડશે. અને આવશો ને તો આ સંતો આપણો એટલો બધો હાથ ચાલી લેશે ને કાંઈ ખબર નહીં પડે. બાકી તો આ દુનિયામાં આગ લાગી છે ભાઈ, દુનિયામાં આગ લાગી છે, વાડીમાં આગ લાગી હોય અને આપણે કડબના પૂરા હોય, પૂરાનો મોટો ઢગલો પડ્યો હોય, હવે એમાં આપણે પૂરા બચાવવા જવાય, આગ ઓલાવવા જવાય, આગ ઓલાવવા ન જવાય, એમાંથી જેટલા બચે ને એટલા કાઢી લેવાય, એમ આ સંતો છે ને દુનિયામાં આગ લાગી છે ભાઈ, અને મારા તમારા જેવો પૂરો એકાદો બચી જાય ને, હાથ ચાલી ચાલીને બચાવે છે, આ સંતો કામ કરે છે. એટલે ભક્તો નાના મોટે કાંઈ કહેવાય ગયું તો માફ કરજો, અને સંતોએ મને બોલવાનો સમય આટલો
બોલવાનો મને મને કાંઈ મનમાં નહોતું ને સંતોએ મને બોલવાનું કહી દીધું, પણ કાંઈ ભૂલચૂક થઈ ગયો તો માફ કરજો. હસ્તુ જય સ્વામિનારાયણ. સરસ ભક્તજનો, જેને ભગવાન ઉપર ભરોસો હોય અને ભગવાનની નિષ્ઠા હોય એવા જ ભક્તોના ઉદ્ગાર હોય છે. આ સંતો કાંઈ કોઈ મંત્ર કે તંત્ર નથી ભણેલા, ભગવાનના પ્રતાપથી જે કાંઈ ભગવાન સુજારે એ ભગવાનની આજ્ઞાથી ભક્તોને આજ્ઞા આપતા હોય છે. ઘણા એવા પરિવારો છે, અહીં આપણા પટેલ સમાજના જ પરિવારો છે, એને જે કાંઈ આર્થિક તકલીફ હોય છે એ સત્સંગથી વાકેફ નથી, એને સ્વામિનારાયણ સંપ્રદાય શું નથી ખ્યાલ નથી, પણ આખી દુનિયા ભટકી ભટકીને ક્યાંય એને કોઈ રસ્તો નથી દેખાતો ને, ત્યારે આવા હરિભક્તોના યોગમાં આવે અને આવા હરિભક્તો અહીં સંતો પાસે મોકલે, અને એવા પરિવારો અહીંયા ઘણા બધા આવ્યા છે ને, એ પરિવારો આજે સંતો ભગવાનનો પ્રતાપ લઈ અને ભગવાનનો બળ રહી અને હરિભક્તોને જે કંઈ આજ્ઞા આપે એ આજ્ઞા પ્રમાણે ભક્તો કરે છે ને, એ સુખી થાય છે. હમણાં ટૂંક સમયમાં જ કાંદિવલીમાંથી બે ત્રણ પરિવારો આવ્યા હતા, પોતાના જીવનમાં જે કાંઈ તકલીફ હતી તકલીફ પૂજ્ય સ્વામી આગળ રજૂ કરી. સ્વામીએ બસ ભગવાન નરનારાયણ દેવનું બળ આપ્યું કે ભગવાન નરનારાયણ દેવના દર્શન કરજો અને ભગવાનની આજ્ઞામાં રહેજો, તમારું તમામ જે કાંઈ તકલીફ હશે એ ભગવાન દૂર કરશે, બાકી કોઈની તાકાત નથી કે આપણી તકલીફ કોઈ દૂર કરી શકે, કારણ કે સર્વસ્વ ભગવાન છે. જો ભગવાનનું બળ લઈને આપણે આગળ વધશો ને તો કોઈની તાકાત નથી. જેમ પ્રહલાદજીને ભગવાનનું બળ હતું તો ખપે એટલા પ્રયત્ન કર્યા એના બાપે એને મારવા માટે, એ પાણીના કૂવામાં ડૂબાર્યા, અગ્નિમાં બહાર્યા, એ જેટલા હથિયારો હતા બધા હથિયારો વરે એને મહેરાન કર્યો, પણ કોઈ એનો વાર વાંકો ન કરી શક્યો. તો ભક્તજનો, અમે જે કાંઈ સંતો છીએ અમારી કોઈ એવી તાકાત નથી, પણ અમે ભગવાનને સાથે રાખીને કરીએ છીએ, એટલે જે કાંઈ આયોજન ભગવાનને સાથે રાખીને થાય એ જે ભગવાન પૂરા કરતા હોય છે. ચલો ભક્તજનો, હવે